કોંગ્રેસ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રજૂઆત કરી હતી. શૈક્ષણિક લાયકાત અનુસાર કુલપતિની નિમણૂક કરાય તેને લઈ શિક્ષણ મંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરી અને કહ્યું છે કે 40થી વધુ યુનિવર્સિટીમાં લાયકાત ધરાવતા કુલપતિ નથી. યુનિવર્સિટીની અંદર કુલપતિની નિમણૂક યોગ્ય રીતે થાય, નૈતિક મૂલ્યો ધરાવતા અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વ્યક્તિઓની જો નિમણૂક થાય તો રાજ્યની અંદર શિક્ષણની અંદર ગુણવત્તા સુધરશે અને એનો ભવિષ્યની અંદર સમગ્ર રાજ્યને ફાયદો થશે. આ બાબતે એમની નિમણૂક રદ કરી દેવામાં આવી છે. આજે મેં શિક્ષણ મંત્રી અને રાજ્યપાલશ્રીને રજૂઆત કરી છે કે હજુ પણ ગુજરાતની અંદર ઘણી બધી કુલ ખાનગી અને સરકારી 70 જેટલી યુનિવર્સિટીની અંદર 40થી વધુ યુનિવર્સિટી એવી છે કે જેની અંદર ક્વોલિફાઈડ લાયકાત ધરાવતા કુલપતિઓ નથી, માત્ર લાગોદને આધારે એમની નિમણૂક